નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ પાયલ. લોકસામના ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. ભાવનગરથી અમારા સંવાદદાતા ગૌતમ બારૈયા સાથે. ભાવનગર જિલ્લા કોળી કર્મચારી સંગઠનનો 9મો વિદ્યાર્થી સન્માન સમારોહ તથા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. કોળી સમાજના 800 તેજસ્વી વિદ્યાર્થીઓને જાહેર સન્માન કરાયું. વિદ્યાર્થીઓને આગળ વધતા માટે નાનું એવું પ્રોત્સાહન પણ મોટું બળ પૂરું પાડે છે. ભાવનગર શહેરી કોળી સમાજના પ્રમુખ કાળુભાઈ જાંબુજા, ગુજરાત રાજ્ય કોળી સોનાના યુવા પ્રમુખ શ્રી દિવેશભાઈ સોલંકી, HHP શ્રી સફીન હસેન તેમજ સમાજના અગ્રણીય મહાનુભાવો પ્રેરક ઉપસ્થિત રહ્યા. ભાવનગર જિલ્લા કોળી કર્મચારી સંગઠનનો 9મો વિદ્યાર્થી સન્માન સમારોહ તથા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર શહેરના ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયો હતો. આ સમારોહ કોળી સમાજના જિલ્લામાંના 800 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જોતા રહો લોકસામના ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચાર સાથે.